અડાજણ રાંધેર વરસા સિટીલાઇટ સહિતના સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદના કમોસમી ઝાપટાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અનેક વિસ્તારોમાં અકસ્માતોની ઘટના સામે આવી રહી છે માટીવાળા રસ્તાઓ વરસાદના ઝાપટા બાદ ભીના થઈ જતા બાઇક સવારો સ્લિપ થતા નજરે પડ્યા હતા અડાજણ જિલ્લાની ફ્લાયઓવર બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિક જામતા દ્રશ્યો સર્જાયા હતા જોકે અકસ્માતમાં બંને કારના ડ્રાઈવરોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું અડાજણ લાંડેર વરાછા સિટીલાઇટ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અનેક વિસ્તારોમાં અકસ્માતોની ઘટના સામે આવી હતી માટીવાળા રસ્તાઓ વરસાદના ઝાપટા બાદ ભીના થઈ જતા બાઇક સવારો સ્લિપ ખાતા નજરે પડ્યા હતા અડાજણ જિલ્લાની ફ્લાયઓવર બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિક જામ થઈ ગયો હતો જોકે અકસ્માતમાં બંને કારના ડ્રાઈવરોને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર બમને જણાવ્યું હતું કે હાલ અમરોલી પાંડેસરા સહિતના વિસ્તારોમાંથી લગભગ ચાર કેસ રોડ અકસ્માતના આવ્યા છે જે તમામ કમોસમી વરસાદ બાદ ભીના રોડને લઈ સ્લીપ ખાઈ જતા હોય તેમ કહી શકાય જો કે તમામ કેસના દર્દીઓ સામાન્ય ઇજા સાથે એકસો આઠમાં આવ્યા છે એટલે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી